હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે આ લેક્ચરની અંદર જે આગળના લેક્ચરમાં જોયું હતું સહસંબંધાંક નક્કી કરવાની ત્રણ પદ્ધતિઓ, વિકિરણ આકૃતિની રીત, કાલ પિયર્સનની પદ્ધતિએ અને સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધાંકની પદ્ધતિએ, તો આજે આપણે એમાંની જે પ્રથમ પદ્ધતિ છે એના વિશે સમજૂતી મેળવવાની છે આ લેક્ચરમાં. તો વિદ્યાર્થી મિત્રો, તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને વિદ્યાર્થી મિત્રો, તમે સાથે સાથે તમારી નોટબુકની અંદર પણ નોંધી શકો છો, જેથી કરીને માહિતી તમને ઉપયોગી પુરવાર થાય ભવિષ્યની અંદર. અને જો વિદ્યાર્થી મિત્રો, તમે મારી ચેનલ લાઇક અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટ કરીને લાઇક અને સબસ્ક્રાઇબ કરો અને બીજા વિદ્યાર્થીઓને તમારા ગ્રુપની અંદર શેર કરો, જેથી કરીને સમજૂતી આના વિશે મેળવી શકે. તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરું છું હું. હવે આપણે જે વિકિરણ આકૃતિની પદ્ધતિએ સહસંબંધ મેળવવાનો છે, તો તમે જોઈ શકો છો તમારી સ્ક્રીન ઉપર વિકિરણ આકૃતિની રીતને ઇંગ્લિશની અંદર સ્કેટર ડાયાગ્રામ મેથડ કહેવામાં આવે છે. તો એ કઈ રીતને આપણે બે ચલ વચ્ચે સહસંબંધ મેળવી શકીએ? તો ધારો કે આપણી પાસે બે ચલ છે, ચલ એક્સ અને ચલ વાય. એની એન કિંમતોની ક્રમિક જોડ, એટલે આપણી પાસે એક્સની એવી રીતના માહિતી આપણી પાસે હોય અને વાયની માહિતી હોય, તો ક્રમિક જોડ એટલે એક્સની જે છે એ એક્સ માટે એક હોય તો વાય માટે દસ હોય, તો એ બંનેને ક્રમિક જોડ કહેવાય. તો એક્સ વન વાય વન એવી રીતના દર્શાવજો. પછી બીજું હોય તો એક્સ ટુ વાય ટુ, એક્સ થ્રી વાય થ્રી, એવી રીતના અનંત સુધી તમારી પાસે માહિતી હોય તો એને પણ તમે ઉપયોગ કરી શકો છો. તો એ માહિતી છે અને ચલ એક્સની કિંમતોને એક્સ અક્ષ પર, એટલે આ આકૃતિ દોરો, આલેખ તમે દોરો એવી રીતના એક્સ અને આપણો વાય, તો એક્સની કિંમતો છે એ એક્સ અક્ષ પર આવશે, વાયની કિંમતો છે એ વાય અક્ષ પર યોગ્ય પ્રમાણમાં લઈ, પ્રમાણમાપ યોગ્ય લેવાનું છે. તમે લેતા શીખી ગયેલા છો વિદ્યાર્થી મિત્રો કઈ રીતે પ્રમાણમાપ લેવું એક્સ અક્ષ પર, એક સેન્ટીમીટર બરાબર. આલેખમાં દર્શાવો છો એટલે કે નિરૂપણ કરવામાં આવે અને તેના બિંદુઓને આલેખમાં દર્શાવતા જે આકૃતિ તમને મળે છે એ આકૃતિને વિકિરણ આકૃતિ કહે છે. તો આ એની વિદ્યાર્થી મિત્રો વ્યાખ્યા થઈ. હવે થિયરી સ્વરૂપે આ પ્રશ્ન પૂછાય છે એક્ઝામની અંદર વિદ્યાર્થી મિત્રો, તો આપણે જોઈએ કે વિકિરણ આકૃતિના સહસંબંધના પ્રકારો અલગ અલગ પડે છે. તો એ કયા પ્રકારો પડે છે, કયા પ્રકારનો બે ચલ વચ્ચે સહસંબંધ છે એ નક્કી કરવો છે, તો આ પદ્ધતિથી પણ તમે જાણી શકો છો વિદ્યાર્થી મિત્રો. તો જોઈએ આપણે પહેલો પ્રકાર કે બે ચલ વચ્ચે સંપૂર્ણ ધન સહસંબંધ છે કે નહીં એવું ક્યારે કહી શકો. તો સંપૂર્ણ ધન સહસંબંધનો મતલબ શું થાય, તમારી સ્ક્રીન ઉપર એની આકૃતિ જોઈ શકો છો એટલે કે આલેખ અને એની સમજૂતી હું આપું છું વિદ્યાર્થી મિત્રો. તો બે ચલ વચ્ચે સંપૂર્ણ ધન સહસંબંધ ક્યારે કહી શકાય એ આપણે સમજવું હોય તો એની વ્યાખ્યાને ખાસ સમજવી જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. એટલે કે અહીંયા તમને સમજૂતી આપું, જો વિકિરણ આકૃતિમાં બધા જ બિંદુઓ, તો આ બિંદુઓ છે તમે જોઈ શકો છો, એક જ સુરેખામાં આવેલા હોય, તો એક જ સુરેખામાં છે જુઓ તમે, અને એ સુરેખા જે છે એ ડાબી બાજુ નીચેની તરફથી જમણી બાજુ ઉપરની તરફ જતી હોવી જોઈએ. જોઈ શકો છો ડાબી બાજુથી કઈ બાજુ જાય છે, જમણી બાજુ ઉપરની તરફ જાય. તો આ ચલ એક્સ અને ચલ વાય વચ્ચે સંપૂર્ણ ધન સહસંબંધ છે એમ કહેવાય. આ જે છે એ આપણું ઉદ્ગમ બિંદુ, ઓ ઓરિજિન કહી શકો છો તમે, ત્યાંથી આપણે દર્શાવીએ છીએ. ભાઈ અહીંયા એક હોય તો અહીંયા પાંચ હોય, અહીંયા તમે ઊંચાઈ દર્શાવી છે તો અહીંયા વજન દર્શાવ્યો છે કે ભાઈ કોઈક વિદ્યાર્થીની 150 સેન્ટીમીટર ઊંચાઈ હોય તો એનો વજન દાખલા તરીકે 50 હોય, તો અહીંયા આપણે એવી રીતના આમ દર્શાવી શકીએ છીએ. તો આવી રીતના આકૃતિ મળે અને એ દર્શાવતા તમને આવી જો આકૃતિ મળે ને, ચલ એક્સની કિંમતો અને વાયની કિંમતોને જોડતું જવા અને આવી આકૃતિ મળે, તો બે ચલ વચ્ચે કયો સહસંબંધ છે એમ કહી શકો, સંપૂર્ણ ધન સહસંબંધ છે એવું કહેવાય. આગળ વધીએ તો અહીંયા મેં સરળ રીતે તમને સમજાય એટલા માટે લખેલું છે કાઉન્સ બાજુમાં, ડાબી બાજુ થી જમણી બાજુ ઉપરની દિશામાં સુરેખામાં જાય. બીજું, બિંદુઓ કેમાં હોવા પડે, એક જ સુરેખામાં હોવા પડે. સૌથી મહત્ત્વની ટૂંકા પ્રશ્નમાં વિદ્યાર્થી મિત્રો પૂછાઈ શકે છે, આરની કિંમત એક આવે છે અહીંયા, એટલે આર બરાબર શું આવશે, એટલે સહસંબંધ. આરનો મતલબ શું થાય આગળ આપણે જોઈએ. આ સહસંબંધ આંકને આ સંકેતમાં આર વડે દર્શાવાય છે. સંપૂર્ણ ધન સહસંબંધ હોય તો એનો જવાબ કેટલો આવશે, એક આવશે. તો આગળ વધીએ, ખ્યાલ આવી ગયો હશે તમને, સમજૂતી મળી હશે વિદ્યાર્થી મિત્રો, જે મેં તમને સમજાવ્યું સંપૂર્ણ ધન સહસંબંધ ક્યારે કહેવાય, કોને કહેવાય અને એમાં શું હોઈ શકે. તો બીજો જે સહસંબંધ જાણવાનો પ્રકાર છે વિકિરણ આકૃતિમાં, સંપૂર્ણ ઋણ સહસંબંધ. તો એને સમજૂતી મેળવી આપણે વ્યાખ્યાથી, તો આવી રીતના એને સમજી છે કે જો વિકિરણ આકૃતિ પરના બધા જ બિંદુઓ એક જ સુરેખામાં હોય અને તે સુરેખા એક જ સુરેખાની અંદર હોય અને તે સુરેખા ડાબી બાજુથી ઉપરની તરફથી જમણી બાજુ નીચેની તરફ જાય,
તો ચલ એક્સ અને ચલ વાય વચ્ચે સંપૂર્ણ ઋણ સહસંબંધ છે એવું કહી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, તો અહીં મેં સમજાવ્યું છે કે બિંદુઓ એક જ સુરેખામાં હોય તો કે આ છે મળ્યો, એટલે આપણે દોડશું ને માહિતી મદદથી ત્યારે તમને આવી આકૃતિ મળે. બીજું કે ડાબી બાજુથી ઉપરથી જમણી બાજુ નીચેની તરફ આવે છે, તો કે હા આવે છે. તો આવી આકૃતિ મળી એટલે એને કયો કહેવાય? સંપૂર્ણ ઋણ સહસંબંધ. આરની કિંમત કેવી હોય એમાં? માઇનસ એક આવે. વિદ્યાર્થી મિત્રો, માઇનસ એક આવ્યો આરનો જવાબ, એટલે તમારે સમજી લેવાનું બે ચલ વચ્ચે સંપૂર્ણ ઋણ સહસંબંધ છે. તો આગળ આપણે વધીએ. આ બે પ્રકારના સહસંબંધ જાણી શકો છો ચલ વચ્ચે વિકિરણ આકૃતિમાં આવી આકૃતિઓ મળે તો. ત્યારબાદનો ત્રીજો સહસંબંધ જાણવાનો પ્રકાર છે આંશિક ધન સહસંબંધ. એનો મતલબ એવો થાય કે જો વિકિરણ આકૃતિમાં બધા જ બિંદુઓ, જે વિકિરણ આકૃતિના બિંદુઓ છે તે બિંદુઓ એક જ સુરેખામાં ન હોય, તો જોઈ શકો છો તમે બિંદુઓ છે એક સુરેખામાં જોવા મળતા નથી. જ્યારે આપણે ધન સહસંબંધમાં જોયા હતા કેવી રીતના હતા, જુઓ અહીંયા એક જ સુરેખામાં, અહીંયા જુઓ એક સુરેખામાં છે નહીં. તો એ સુરેખા ડાબી બાજુ નીચેની તરફથી જમણી બાજુ ઉપરની દિશામાં જતું હોવું જોઈએ, ત્યારે આવું તમને મળે તો કહી શકાય કે ચલ એક્સ અને ચલ વાય વચ્ચે આંશિક ધન સહસંબંધ છે, કે થોડો ઘણો ધન સહસંબંધ જોવા મળે છે. તો આવો સહસંબંધ તમને મળે તો આરની કિંમત જે છે એ કોની નજીક થાય? વિદ્યાર્થી મિત્રો, તો આરની કિંમત છે એ ઝીરો અને એકની વચ્ચે આવે. તો એને સંકેતમાં દર્શાવવું હોય તો જોઈ શકો છો સ્ક્રીન ઉપર તમારી આર બરાબર ઝીરો લેસ ધેન આર લેસ ધેન એક. તો આની ઝીરો અને એકની વચ્ચે આવે કયો સહસંબંધ હોય? તો આંશિક ધન સહસંબંધ હોય ને ફ્રેન્ડ, ત્યારે ઝીરો અને એકની વચ્ચે જોવા મળે છે. તો આ ત્રીજો પ્રકાર આપણો પૂરો થયો આંશિક ધન સહસંબંધ. તો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, એના પછીનો પ્રકાર છે આંશિક ઋણ સહસંબંધ. તો એક્ઝેક્ટ ઋણ સહસંબંધ, સંપૂર્ણ ઋણ સહસંબંધ સમજાવ હોય તો આ સરળતાથી સમજાય. આકૃતિ પરના બિંદુ આકૃતિ દોરો છો વિકિરણ આકૃતિ, અને એક જ સુરેખામાં આવેલા ન હોય, સુરેખા જે છે ડાબી બાજુ ઉપરની તરફથી જમણી બાજુ નીચેની તરફ જતી હોય, તો ચલ એક્સ અને ચલ વાય વચ્ચે આંશિક ઋણ સહસંબંધ છે તેમ કહેવાય. એક જ તફાવત છે યાદ રાખવા માટેનો આ રીતમાં, એક જ સુરેખામાં ન હોય તો આંશિક ઋણ, એક જ સુરેખામાં હોય તો સંપૂર્ણ ઋણ સહસંબંધ. તો અહીંયા આરની કિંમત માઇનસ એકથી ઝીરોની વચ્ચે મળે છે. જુઓ, જ્યારે સંપૂર્ણ ઋણ સહસંબંધમાં શું આવતું હતું? માઇનસ એક આવતું હતું. જ્યારે અહીંયા આંશિક ઋણમાં માઇનસ એકથી, એટલે અહીંયા જવાબ તમારો આર મળે ને જે માઇનસ 0.45 હોય, 0.85 હોય, માઇનસ ઝીરો હોય, ઝીરો નો હોઈ શકે, ઝીરોથી ઓછો હોઈ શકે. વિદ્યાર્થી મિત્રો, આ ખાસ સમજવાનું. જો મેં અહીંયા લેસ ધેન કર્યું છે, લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ નથી કર્યું, એટલે ઝીરોથી નીચે હોય, ઝીરો કે તેથી નીચેનું આ બોલી શકાય આમાં. તો એ સમજૂતી તમને સારી એવી મળી છે. તો આગળ વધીએ આપણે. એના પછીનો જે પ્રકાર છે સહસંબંધ જાણવાનો વિકિરણ આકૃતિમાં, સુરેખ સહસંબંધનો અભાવ. એટલે વિકિરણ આકૃતિ પરના બિંદુઓને જોરો અને કોઈપણ ચોક્કસ યાદચ્છિક રીતે વિખરાયેલા હોય, જુઓ બિંદુ અહીં કેવા છે, આડાવાળા, જેમ ફાવે એમ ભાઈ વિખરાઈ ગયા છે. તો વિખરાયેલા હોય ને કોઈ ચોક્કસ પેટર્ન જોવા મળે છે અહીંયા, ઢબ ઉપરથી નીચે તરફ, નીચેથી ઉપર તરફ, એવું કાંઈ થાય છે? નથી થતું. તો ચલ એક્સ અને ચલ વાય વચ્ચે કયા પ્રકારનો સહસંબંધ છે? તો કે સુરેખ સહસંબંધનો અભાવ છે એવું કહી શકાય. તો આવું તમને જોવા મળે આકૃતિ, તમને જુઓ છો તમારી સ્ક્રીન ઉપર એવી, તો આરની કિંમત ત્યારે ઝીરો આવશે. એટલે આર બરાબર શું મળશે? ઝીરો મળશે. એટલે એને શું કહી શકાય? તો કે સુરેખ સહસંબંધનો અભાવ છે ચલ એક્સ અને ચલ વાય વચ્ચે એવું કહી શકાય. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો, જે પાંચેય સહસંબંધના પ્રકારો શીખ્યા વિકિરણ આકૃતિની મદદથી તમારે મેળવવું હોય ચલ વચ્ચે સહસંબંધ, તો આવા પ્રકારના સહસંબંધ જોવા મળતા હોય બે ચલ વચ્ચે. તો આગળ વધીએ. હવે વિકિરણ આકૃતિની રીતના પ્રકારો જોયા, એની વ્યાખ્યા જોઈ, હવે એના ફાયદા શું? સર, આપણે આ રીતનો ઉપયોગ કરીએ તો શું બેનિફિટ થાય? તો બહુ સિમ્પલ છે. આ જે રીત છે એ સમજવામાં ખૂબ જ સરળ છે. સમજૂતી તમારે મેળવવી હોય તો આ રીતથી બે ચલ વચ્ચે આવ અભણ હોય ને, જે ભણ્યા ન હોય એને ખબર પડે કે ભાઈ આવું મળે ને એટલે આવું કહેવાય. તમે એ જોઈ શકો છો મેચની અંદર, આપણે ક્રિકેટ મેચમાં રન હોય ને વિકેટ હોય એની આકૃતિઓ આવે છે, તો એ વિકિરણ આકૃતિ જ છે. બે ચલ વચ્ચે સંબંધ જ તપાસે છે, તો ખાસ એ ઉપયોગી છે વિદ્યાર્થી મિત્રો. તો આગળ વધીએ. બીજો છે એનો ફાયદો, ગુણ છે, ઓછા ગાણિતિક જ્ઞાનની જરૂર પડે છે. એટલે અહીં તમારી પાસે પ્રેક્ટિકલ નોલેજ ન હોય, ગણિત એમ અમુકને પાછો કંટાળો આવતો હોય કે સર મને છે ને ગણિતમાં બહુ
ઇન્ટરેસ્ટ જ નથી. તો ન હોય તોય આ રીત આવડશે તમને વિદ્યાર્થી મિત્રો. આગળ વધીએ એના પછીનો ફાયદો છે, બે ચલ વચ્ચેની સહસંબંધની ઘનિષ્ઠતાનો ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો. તો અહીં બે ચલ હોય ને તો તમારે એ બે ચલ વચ્ચે કેટલો ચોક્કસ સહસંબંધ છે, કેટલો ઘનિષ્ઠ સહસંબંધ છે, કેટલા એકબીજા સાથે સંકળાયેલા છે એ જાણવું છે તો આ રીતથી તમે મેળવી શકો છો. ત્યારબાદનો ફાયદો છે, બે ચલ વચ્ચેનો સહસંબંધ જે છે એ સુરેખ છે કે નહીં તે ખ્યાલ આવે છે. એટલે તમે એ બિંદુ આકૃતિમાં દર્શાવો વિકિરણ આકૃતિમાં, એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવે કે બે ચલ વચ્ચે સુરેખ સહસંબંધ છે કે નથી સહસંબંધ, તો એ જાણી શકાય છે. આ રીતનો ફાયદો છે, ગુણ છે. ત્યારબાદ અંતિમ જે એનો ગુણ છે કે માહિતીના અંતિમ પ્રાપ્તાંકો હોય ને તોય તેને તમે સુરેખ સહસંબંધનું સ્વરૂપ જાણી શકો છો. એટલે છેલ્લા છેવાડાના એક્સની કિંમત અને વાયની કિંમત છેલ્લી તમારી પાસે હોય, ત્રણ ચાર કિંમતો જાણતા હોય, તો એ તમે બે ચલ વચ્ચે કયા પ્રકારનો સહસંબંધ છે ને આગળના પાંચ પ્રકારમાંથી એ તમે જાણી શકો છો અને સમજી શકો છો. તો આ વિદ્યાર્થી મિત્રો છે ને આ રીતનો તમે ઉપયોગ કરો તો આ રીતના ગુણ એટલે કે ફાયદાઓ છે. તો આગળ વધીએ આપણે. આ રીતની એક સૌથી મહત્ત્વની મર્યાદા વિદ્યાર્થી મિત્રો રહેલી છે, એટલે શું? તો કે આ જે રીત છે એ બે ચલ જે છે સહસંબંધનું સ્વરૂપ છે એની માહિતી તો મળે છે, પણ સહસંબંધની ઘનિષ્ઠતા અંગે થોડી જાણકારી જ મળે છે. પણ ઘનિષ્ઠતા અંગેનું જે ચોક્કસ માપ છે એ આ રીતથી મેળવી શકાતું નથી. એટલે એનો મતલબ શું? જુઓ છો તમે તમારી સ્ક્રીન ઉપર, ઘનિષ્ઠતા અંગેનું ચોક્કસ માપ મેળવી શકાતું નથી. એટલે બે ચલ વચ્ચે ચોક્કસ એટલો જ સંબંધ જોવા મળે છે, એટલે સંખ્યામાં તમારે મેળવવું છે તો એ તમે મેળવી શકતા નથી. 0.25 જ બે ચલ વચ્ચે સહસંબંધ છે એવું તમારે જાણવું છે તો એ તમે ઘનિષ્ઠતા અંગેનું ચોક્કસ માપ આ રીતથી મેળવી શકતા નથી. તો આ એ આ રીતની શું છે? મર્યાદા છે વિદ્યાર્થી મિત્રો. હવે આગળની જે રીત આપણે આવવાની છે આના પછીની, જે તમને ઘનિષ્ઠતાનું ચોક્કસ માપ આપશે, જેનું નામ છે કાલ પિયર્સનની પદ્ધતિ. તો એ પદ્ધતિથી તમે ચોક્કસ જવાબ બે ચલ વચ્ચે સહસંબંધ જાણી શકશો. તો એના માટે અર્થઘટન સમજવું ખૂબ જ જરૂરી છે. તો મેં અહીંયા અર્થઘટન સમજવાનો પ્રયાસ કરાવ્યો છે તમને, કે તમને ખ્યાલ આવી જાય કે ચલની કિંમત એટલે સહસંબંધાંક આર જવાબ મેળવશો ને તમે હવે પછી દાખલાની અંદર, તો એ તમારે સમજવું છે. તો આ સમજવું ખૂબ જ જરૂરી છે. જો તમારો જવાબ આર બરાબર 0 આવ્યો, તમે જોઈજો તમારી સ્ક્રીન ઉપર આર કેટલો મળ્યો, 0 મળ્યો, તો ચલ એક્સ અને ચલ વાય એટલે વિદ્યાર્થીની ઊંચાઈ ચલ એક્સ હોય અને વિદ્યાર્થીનો વજન ચલ વાય હોય, તો બે ચલ વચ્ચે સુરેખ સહસંબંધનો અભાવ છે ને એવું કહેવાય. ક્યારે કહી શકો? 0 હોય ત્યારે, જે આગળ જોઈ ગયા આપણે. જો આરનો જવાબ માઇનસ આવ્યો તો એને શું કહી શકો? સંપૂર્ણ ઋણ સહસંબંધ છે એમ કહેવાય. અથવા તો જો તમારો જવાબ આર બરાબર 1 આવ્યો તો સંપૂર્ણ ધન ચલ એક્સ અને ચલ વાય વચ્ચે સહસંબંધ છે એવું કહેવાય. હવે પ્રશ્ન એવો ઉપસ્થિત થાય વિદ્યાર્થી મિત્રો કે સર, મારો જે જવાબ છે એ જવાબ દાખલા તરીકે 0.55 આવ્યો તો એ કોની નજીક જોવા મળે છે? 0ની નજીક છે કે 1ની નજીક છે? તો 1ની નજીક છે જુઓ, અને 0ની નજીક છે. એટલે બેયની વચ્ચેથી કોની સાઈડ લેવો? તો આ જે છે એને તમે વધુ ગાઢ પ્લસ છે 0.55 રહી, તો કે હા, તો ધન સહસંબંધ એ નક્કી થઈ ગયું. પણ કયા પ્રકારનું? તો કે 0ની નજીકની સાઈડ જાતું જાય છે, તો વધુ ગાઢ સંપૂર્ણ ધન સહસંબંધ છે એમ કહેવાય. ક્યારે? આર બરાબર 0.55 આવ્યો. હવે દાખલા તરીકે આર બરાબર 0.20 આવ્યા તો શું કહેવાય? તો કે ઓછો ગાઢ ધન સહસંબંધ. 0ની નજીક આવ્યા પણ પ્લસ જ છે ને 0.20, જુઓ તમે. તો વિદ્યાર્થી મિત્રો તમે તમારી જાતે વિચારી શકો છો, હું અહીં તમારી સ્ક્રીન ઉપર આપું છું. આર બરાબર દાખલા તરીકે 0.45 આવ્યા તો કયા પ્રકારનો સહસંબંધ કહેવાય? તો કોમેન્ટ સેશનની અંદર જઈને તમે કોમેન્ટમાં જવાબ આનો લખી શકો છો, એનો રિપ્લાય હું તમને આપીશ વિદ્યાર્થી મિત્રો. તો આગળ વધીએ આપણે. તો આર બરાબર દાખલા તરીકે હવે આર બરાબર -0.25 આવે છે, તો માઇનસ છે તો કે ઋણ, હા એ ફાઇનલ થઈ ગયું. પણ કયા પ્રકારનો? તો કે ઓછો, 0ની નજીક છે ને આ સાઈડ તમે જોઈશો, તો ઓછો ગાઢ ઋણ સહસંબંધ. ખ્યાલ આવ્યો? ઓછો ગાઢ ઋણ સહસંબંધ. હવે આર બરાબર દાખલા તરીકે -0.80 આવે તો માઇનસ છે તો કે ઋણ, સમજાઈ ગયું. પછી 0.80 છે તો 80 કોની નજીક છે? તો કે -1ની નજીક, તો વધુ ગાઢ ઋણ સહસંબંધ.
તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે જે મેં તમને આરના સહસંબંધની અર્થઘટનની સમજૂતી આપી, આગળ આપણે વિકિરણ આકૃતિના રીતના પ્રકાર જોયા, ગુણ જોયા, મર્યાદા જોયા, એ વ્યવસ્થિત રીતે તમને સમજાણું હશે અને તમે સાથે સાથે તમારી નોટબુકમાં નોંધ કરતા ગયા હશો, તો આ રીતની અંદર ખાસ તમારે ઉપયોગી થશે આગળના લેક્ચર માટે. તો ખાસ સમજૂતી યાદ રાખવી તમારે, અને હવે પછીના જે લેક્ચર છે મારા, એ વારંવાર યુટ્યુબની અંદર હું એક પછી એક મૂકતો જ રહીશ. તો તમારે એ જોવાના છે, સમજવાના છે, અને જો કોઈ ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટની અંદર એ ક્વેશ્ચન પણ લખી શકો છો, જેનો હું તમને પ્રત્યુત્તર આપીશ. તો તમારે મારી ચેનલ લાઇક કરવાની છે, સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો, અને તમારા બીજા વિદ્યાર્થીઓ તમારા ફ્રેન્ડ સર્કલની અંદર શેર કરો. થેન્ક યુ.